આજે ફાયર ડે છે અને ઉનાળાની શરૂઆત થવાની સાથે જ જાહેરમાં શહેરમાં આગ લાગવાની ઘટનામાં વધારો થયો છે. વર્ષની શરૂઆત થતાં જ પ્રથમ 3 મહિનામાં આગની ઘટનાઓ વધી ગઈ છે, જે ચિંતાનો વિષય છે. અવિરત આગની આફત, ઉનાળો શરૂ થતાં વધી જાય છે આગની ઘટનાઓ. વર્ષમાં વધી ગઈ આગની ઘટનાઓ. ઉનાળાની શરૂઆત થતાં જ ફાયર વિભાગના કામમાં વધારો થઈ ગયો છે. ઉનાળો શરૂ થતાં ઔદ્યોગિક વિસ્તાર હોય કે રહેણાંક વિસ્તાર, આગની ઘટનાઓ વધી ગઈ છે. પાછલા 5 વર્ષમાં આગ લાગવાની ઘટનામાં વધારો થયો છે. પાછલા 5 વર્ષની સરખામણીમાં ફાયર વિભાગમાં આવતા અંગાર કોલ ચાલુ વર્ષે સૌથી વધુ 546 ફાયર કંટ્રોલમાં નોંધાયા છે. વાત કરીએ પાછલા 3 વર્ષમાં 3 મહિનામાં બનેલી આગની ઘટનાની, તો જાન્યુઆરી 2016માં 171 આગની ઘટનાઓ બની હતી અને તેની સરખામણીમાં 2017માં જાન્યુઆરીમાં આગની 136 ઘટનાઓ બની હતી, ત્યારે જાન્યુઆરી 2018માં આગની 164 ઘટનાઓ બની છે. વાત કરીએ ફેબ્રુઆરીની, તો 2016માં 87, વર્ષ 2017માં 163 અને 2018માં 143 આગ લાગવાની ઘટનાઓ બની. માર્ચમાં 2016માં 196, વર્ષ 2017માં 223 અને 2018માં 239 આગ લાગવાની ઘટના બની છે, જે પાછલા 2 વર્ષની સરખામણીમાં વધારે છે. શહેરમાં વધતી જતી જનસંખ્યા અને વિસ્તારની સાથે આગ લાગવાની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે. આગની ઘટનામાં થઈ રહેલા વધારા મામલે ચીફ ફાયર ઓફિસર MF દસ્તુરનું માનવું છે કે ગરમીનું પ્રમાણ વધવાને કારણે સામાન્ય દિવસો કરતાં આગ લાગવાની ઘટનાઓ વધી જાય છે. વસ્તી વધારો, એરિયામાં વધારો અને જે પોપ્યુલેશનની ઘનતા છે વધતી જાય છે. બીજું કે ઇલેક્ટ્રિક ને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વધતા જાય છે, એટલા માટે ફાયરનું તમે ફેક્ટરીમાં જુઓ કે રેસિડેન્સમાં જુઓ કે ઓફિસીસમાં જુઓ, ઇલેક્ટ્રિક ને ઇલેક્ટ્રોનિક્સ એટલા વધી ગયા છે. એના લીધે લોડ પડે છે, અલગ અલગ અકસ્માત મશીનોમાં થાય છે, એને લીધે આગ લાગે છે અને આ ઉત્તરોત્તરા ઘટનાઓ વધવાની જ છે, ઘટવાની નથી. ઉનાળો આવતા અંગાર કોલની સંખ્યામાં વધારો થઈ જાય છે, ત્યારે બીજી બાજુ ફાયર જવાનોની સંખ્યા ઓછી છે. ત્યારે ફાયર વિભાગમાં ફાયર જવાનોની ભરતી કરવામાં આવે તો આગની ઘટનાઓથી લડવા માટે ફાયર વિભાગ પૂરતું બળ મળી શકે. મિતેશ ગોહિલ, Z24 કલાક, અમદાવાદ.